નમસ્તે વિદ્યાર્થી બહેનો, આપણે ચેપ્ટર 7 વિદર્શન પદ્ધતિમાં સ્વાધ્યાય 7 ચાલે છે તેમાં વિભાગ એ અને બી આપણે ગત લેક્ચર સુધીમાં પૂર્ણ કરેલું. ત્યારબાદ વિભાગ સી પણ આપણો થિયરીનો વિભાગ છે, થિયરી પ્રશ્નનો વિભાગ છે. એમાં તમને હું ટીક કરાવી દઉં કે કયા પાના ઉપર તમને આ જવાબ મળશે. તમને ટીક કરાવેલું છે જ્યારે સમજાયું ત્યારે, પણ તેમ છતાંય ફરી પાછું આપણે રિવિઝન દ્વારા પણ આપણા લઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, વિભાગ સીમાં નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? તો એ તમને મળશે ટેક્સ્ટબુકના પેજ નંબર 250 પર. 250 ઉપર 4 મુદ્દા છે, 4 પોઈન્ટ છે. એ પોઈન્ટ તમારા અહીંયા આવશે જવાબમાં, નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, નિદર્શન એટલે શું? એક જ લીટીમાં જવાબ છે એ તમને મળશે પેજ નંબર 249 ઉપર, 249 ઉપર. નીચે તમારે જે નિદર્શન પદ્ધતિઓ, નિદર્શની જરૂરિયાત જે છે ત્યાં, એની ઉપર નિદર્શન કોને કહેવામાં આવે છે, એટલે કે નિદર્શન એટલે શું, એક જ લીટીમાં જવાબ છે, તમે મળી જશે સરળતાથી. પ્રશ્ન નંબર 3, સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની રીતો જણાવો. સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની, તો નિદર્શન પદ્ધતિઓ આપણે ત્રણ પદ્ધતિ હતી, તેમાંથી પ્રથમ રીત છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, તે આપણા અભ્યાસક્રમમાં છે. તો એ પસંદ કરવાની રીતો જણાવો, તો એ તમને મળશે પેજ નંબર 251 ઉપર. બરાબર, બે રીતો છે. કઈ બે રીતો છે? એક તો લોટરીની રીત અને બીજી છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. આ બે રીતોના નામ તમારે આપવાના છે. પ્રશ્ન નંબર 4, વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો. વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો, એ પણ તમને મળશે પેજ નંબર 251 ઉપર. નિદર્શન પદ્ધતિઓ, કેટલી નિદર્શન પદ્ધતિઓ આપણે સમજેલી જાણેલી છે? 3 નિદર્શન પદ્ધતિ છે, જેમાંથી આપણા આ એક વર્ષના અભ્યાસક્રમ માટે એક જ પદ્ધતિ છે, તે કઈ છે? સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બાકીની બે પદ્ધતિ છે કઈ છે? સ્તરિત નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિ. આપણા અભ્યાસક્રમમાં નથી, પણ તેના નામ આપણે જાણવા જરૂરી છે, માટે આ પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં આવશે. તો વિવિધ નિદર્શન પદ્ધતિ એટલે કે ત્રણ પદ્ધતિના નામ લખવાના. કયા કયા? સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિ. આ 4 પ્રશ્ન તમારા વિભાગ સી માં જે આપણા અભ્યાસક્રમમાં છે, જે થિયરીના છે, તે તમને આ પેજ નંબર ઉપરથી મળશે. 2-3 પ્રશ્નો તો ફક્ત નામ જ લખવાના છે. પહેલામાં 4 પોઈન્ટ છે અને બીજામાં એક જ લીટીમાં તમારે જવાબ છે નિદર્શન એટલે શું. બરાબર, તો આ વિભાગ સી તમારા થિયરીનો પ્રશ્ન તમે લખી લેશો, કયા પેજ ઉપર છે તમને જવાબ આપી દીધેલા છે. આપણે આગળ વધીએ વિભાગ ડી માટે. તો વિભાગ ડી માં પ્રશ્ન નંબર 1-6 જે થિયરીના પ્રશ્ન છે, સમષ્ટિના તપાસ સમજાવો. બરાબર છે, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસના અર્થ સમજાવો, સમષ્ટિ તપાસ નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત, પછી આદર્શ નિદર્શના લક્ષણો, આ બધા ટોપિક આપણે કરેલા છે, તમે ટીક કરાવ્યા છે. એ પોઈન્ટમાં છે, કોઈમાં 4 પોઈન્ટ છે, કોઈમાં 5 પોઈન્ટ છે, એ તમારે લખવાના થશે. આદર્શ નિદર્શના લક્ષણો, એ પણ તમે 3-4 કે 5 પોઈન્ટ છે. પછી નિદર્શ કદ નક્કી કરવા માટે ધ્યાનમાં રાખવા જોઈતા મુદ્દાઓ, એ પણ તમારે 4 કે 5 પોઈન્ટમાં તમને સમજાવેલું છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો. તો લાભ સ્પષ્ટ રીતે 3 લાભ અને 3 ગેરલાભ એ રીતે આપેલા છે. તો લાભ જણાવો, તો એ તમને સ્પષ્ટ રીતે પોઈન્ટ આપેલા છે, તે સરળતાથી તમે લખી શકશો. 6 પ્રશ્ન સુધી થિયરી છે. પછી પ્રશ્ન નંબર 7 થી 10 આપણા અભ્યાસક્રમમાં નથી. બરાબર છે, તે બાદ કરવામાં આવે છે. તો માટે
આપણે પરીક્ષા લક્ષી ન હોવાથી તે 12 વર્ષનો અભ્યાસક્રમ આ એક વર્ષ માટે ત્યારબાદ આપણે આગળ જવાનું છે પ્રશ્ન નંબર 11 વિભાગ ની નો 11 નો પ્રશ્ન છે તો એ પણ એ સામાન્ય રીતે વ્યવહારમાં સમષ્ટિ તપાસા માટે શક્ય નથી તો તમારે પોતાની રીતે ચર્ચા કરવાની છે કે સમષ્ટિ તપાસા માટે વ્યવહારમાં શક્ય નથી કારણ કે એ સમષ્ટિ તપાસ એટલે શું કહે છે કે આપણે અભ્યાસમાં આવતા તમામ એકમોનો આપણે તપાસ કરવાની થતી હોવાથી બરાબર છે તમામ એકમોની તપાસ કરવાની હોવાથી આપણી પાસે એટલો સમય ન હોય એટલી શક્તિ ન હોય એટલા નાણાં ન હોય વધુ ખર્ચ થતો હોવાથી આપણે તે શક્ય નથી બરાબર એટલે વ્યવહારમાં શા માટે સમષ્ટિ તપાસ શક્ય નથી તો હવે તમારે પોતાની શબ્દોમાં હવે મુદ્દા લખી શકો કે સમય શ્રમ શક્તિ એટલે શ્રમ બરાબર છે એટલે આપણે માણસો ઉપલબ્ધ હોય કે આપણે તપાસ દરેક વખતે આપણે કરી શકીએ સમય શક્તિ અને નાણાં વધુ ખર્ચ થતા હોવાથી આપણે સમષ્ટિ તપાસ વ્યવહારમાં શક્ય નથી બીજો પોઈન્ટ તમે શું લખી શકો કે તપાસ દરમિયાન નાશ થતો હોય તેવા એકમો આપણે સમષ્ટિ તપાસ વ્યવહારમાં કરી શકાય નહીં પછી આવું પણ તમે પૂરતા પ્રમાણમાં આ ગણકો નિષ્ણાત વ્યક્તિઓ તમારી પાસે ન હોય કે જે આપણે પરિણામ મેળવવું છે તે પરિણામના જાણકાર એટલે કે તપાસના જાણકાર નિષ્ણાત વ્યક્તિઓ આપણી પાસે ન હોય તો આવા બધા કારણોસર વ્યવહારમાં સમષ્ટિ તપાસ શક્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર 12 શું કહે છે કે નિદર્શ તપાસના લાભ જણાવો નિદર્શ તપાસના લાભ તો એ તમને ટીક કરાવ્યો છે બરાબર નિદર્શ તપાસના લાભ અને ગેરલાભ તો એ તમે ત્યાં લખી શકશો અને હવે આ 12 પ્રશ્ન સુધી એ થિયરીનો પ્રશ્ન હતો હવે પ્રશ્ન નંબર 13 જે આપણે સરળ યાદચીક નિદર્શન પદ્ધતિ છે તે કોષ્ટકની મદદથી કોના કોષ્ટક વ્યવહારમાં ખાસ પ્રચલિત છે કીપેડના કોષ્ટકો ખૂબ પ્રચલિત છે તેનો ઉપયોગ કરીને જ હંમેશા આપણે આ સરળ યાદચીક નિદર્શન પદ્ધતિનો ગણતરી કરીએ છીએ આ પ્રશ્ન નંબર 13 છે કે કોષ્ટકની મદદથી આપણે નિદર્શની પસંદગી કરવાની છે ઉદાહરણ મેં તમને સમજાવ્યું છે કીપેડના કોષ્ટકો એક પુસ્તિકા હોય તેમાંથી આપણે કોઈ પણ એક પુસ્તિકાનું એક પેજ આપણે ખોલીએ એમાં જે કોષ્ટક મળે તેનો ઉપયોગ કરીને આપણે નિદર્શ પસંદ કરી શકાય છે પરંતુ આ પ્રશ્ન નંબર 13 માં તમને સંખ્યા આપી દીધી છે અને કોષ્ટકના કોઈ આંકડા આપી દીધા છે તેનો ઉપયોગ કરીને તમારે આ 100 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ છે ને નહીં સોરી એટીએમ બરાબર 100 એટીએમ માંથી 5 એટીએમ નિદર્શમાં પસંદ કરવાના છે તો તે કઈ રીતે કરશો તેના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો લીધો છે પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો તો તમને કોષ્ટકના જે સંખ્યાઓ આપેલ છે બરાબર એટલે સમષ્ટિનું કદ સમષ્ટિમાં કુલ કેટલા એકમો છે તો કે 100 એટીએમ છે સમષ્ટિનું કદ એટલે કે કેપિટલ એમ બરાબર કેટલા છે 100 બરાબર કેટલા કદનો નિદર્શ પસંદ કરવાનો છે 5 એકમ પસંદ કરવાના છે એટલે નિદર્શ કદ કેટલું થશે સ્મોલ એમ બરાબર કેટલા થશે 5 કદનો આપણે નિદર્શ પસંદ કરવો છે તમને કોષ્ટક સંખ્યા આપેલી છે તેમાં તેનો ઉપયોગ કરીને આપણે 5 કદનો નિદર્શ પસંદ કરવાનો થાય છે તો કોષ્ટક સંખ્યા કઈ છે તે આપણે અહીંયા લખીએ તો અને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે સમજીએ આપણી પાસે આ કોષ્ટક સંખ્યા આપેલી છે કઈ છે 0, 18, 502, 156, 007, 108, 245, 012, 244, 424, 423, 428 અને 137 હવે આપણે જ્યારે નિદર્શની પસંદગી કરવાની તો સૌપ્રથમ સમષ્ટિના પ્રત્યેક એકમને ક્રમ કેટલા પદ કેટલા કુલ એકમો છે 100 છે તો 1 થી 100 આપણે ક્રમ આપવામાં આવશે હવે કુલ એકમો આપણી પાસે કેટલા છે સમષ્ટિમાં 100 છે એટલે 100 થી મોટી સંખ્યાને આપણે કોષ્ટકમાંથી અવગણીશું તો 100 થી મોટી સંખ્યા છે તે કઈ છે આ 502 આપણે ગણતરીમાં લઈ શકાશે નહીં બરાબર અને 3 આંકડાની સંખ્યા છે 100 બાકીની બધી સંખ્યા કેટલા આંકડાની છે 2 આંકડાની છે એટલે આપણે આવેલ જે કોષ્ટક આપેલો છે તે
145 થી મોટી સંખ્યા છે 444 આ 211 323 428 અને 137 આ આપણી પાસે 100 થી ઉપર તો એક એક ક્રમનો એકમ છે જ નહીં એટલે 100 થી મોટી સંખ્યા આપણે અવગણીશું તો બાકીની જે સંખ્યા વધી તો કઈ વધે છે તો કઈ કહેશો તમે આ છે 018 096 027 007 012 054 બરાબર એમાંથી આપણે તો હવે બાકીની સંખ્યાઓમાંથી 5 ક્રમ પસંદ કરવાના છે તો બાકીની સંખ્યાઓ કઈ છે 018 096 027 007 012 અને 054 તો આ 6 સંખ્યાઓમાંથી આપણે કેટલા કદનો નિદર્શ પસંદ કરવાનો છે 5 એકમો અને 5 કદનો નિદર્શ પસંદ કરવાનો છે તો આ 6 સંખ્યાઓમાંથી આપણે કઈ પ્રથમ 5 લઈએ તો પ્રથમ 5 સંખ્યાઓ લેતા બાકીની સંખ્યાઓ આ માંથી પ્રથમ 5 સંખ્યાઓ પસંદ કરતા પસંદ કરવાના છે તો કઈ રીતે કરી શકાય તો આપણે જાણીએ છીએ કે અહીં 70
સિત્તેર સમષ્ટિમાં કુલ એકમો કેટલા છે સિત્તેર બરાબર છે એટલે કે સમષ્ટિના બધા જે એકમોને જો ક્રમ આપવામાં આવે તો 1 થી 70 ક્રમ આપવામાં આવે એટલે કે ક્રમ આપણે પાસે બે આંકડાની સંખ્યા છે ક્રમ આપવામાં જે આવે છે તે અને કોષ્ટક સંખ્યામાં આપણને બધી સંખ્યા કેવી છે 3 આંકડાની છે તો સૌપ્રથમ તો શું કરશો કે કોષ્ટક સંખ્યા જે 3 આંકડાની છે એમાંથી આપણે પ્રથમ બે આંકડાનો ઉપયોગ કરીને નિદર્શની પસંદગી કરીશું તો આપણે શું કરીએ પ્રથમ બે આંકડા ઉપયોગ કરતા તો તમારી સંખ્યા કેવી બનશે 27 32 92 59 66 32 91 48 71 25 આ 00 થશે કઈ વાંધો નહીં ચાલો 88 અને 11 બરાબર પ્રથમ બે આંકડાનું આપણે એટલે શું કરીએ આપણે 3 આંકડાની સંખ્યા છે કોષ્ટક છે જેનો આપણે બે આંકડાનો કોષ્ટક બનાવ્યો કોઈ પણ આપણે તમને કીધું છે 4 આંકડાનું બનાવી શકાય અને 2 આંકડાનું બનાવી શકાય આપણે જરૂરિયાત સમજતી આપણે કદ કેવું છે તે પ્રમાણે આપણે કોષ્ટક ફેરવી શકાય હવે આપણે આ 2 આંકડાનું કોષ્ટક સંખ્યા આવી ગઈ છે તેમાંથી આપણે કેટલી સંખ્યા પસંદ કરવાની છે 7 સંખ્યા પરંતુ સમષ્ટિનું કદ 70 હોવાથી 70 થી જે મોટી સંખ્યા છે તે તો ઉપયોગમાં લેવાશે જ નહીં માટે 70 થી મોટી સંખ્યાને આપણે અવગણીશું તો આ 92 અવગણાશે ત્યારબાદ 91 નીકળી જશે 78 નીકળી જશે 88 પણ નીકળી જશે બરાબર છે તો 70 થી મોટી સંખ્યાને અવગણતા 70 થી મોટી સંખ્યા અવગણતા બાકીનું જે તમારે કોષ્ટકમાં સંખ્યાઓ વધશે તે કઈ વધશે 27 32 59 66 32 48 25 00 અને 11 આપણે સમષ્ટિમાંથી આપણે 7 એકમ તો પસંદ કરવાના જ છે અને ક્રમ જે આપીશું તે આપણે 1 થી 70 ક્રમ આપીશું એટલે 0 ને પણ આપણે અવગણવાના છે એટલે 0 પણ નહીં આવે કેમ કે કોઈ 0 ક્રમનો એકમ હશે જ નહીં તો હવે આ જે બાકીના કેટલા વધે છે 3 4 5 6 7 અને 8 સંખ્યાઓ 8 સંખ્યાઓ જે છે તેમાંથી આપણે 7 કદનો નિદર્શ પુરવણી સહિત એટલે એક જ આંકડો ફરી વખત આવી શકે તો આમાંથી અવગણતા આ જે સંખ્યાઓ મળે છે તેમાંથી 7 સંખ્યા અથવા 7 કદનો પુરવણી સહિત નિદર્શ એક સંખ્યા નિદર્શ ક્રમ કયા કયા આવશે તો પ્રથમ 7 લઈએ તો કયું થશે 27 ક્રમ નંબર 32 ક્રમ નંબર 59 66 32 48 25 3 2 5 6 અને 7 આ ક્રમ નંબરના જે એકમો છે એટલે કે આ ક્રમના જે વિદ્યાર્થીઓ છે તે કોઈ સ્પર્ધા કે શું કા પ્રશ્ન છે શાના માટે કોઈ પ્રવૃત્તિ અથવા તો સ્પર્ધા માટે પસંદ થાય છે તો આ બે ક્રમના જે રોલ નંબર આપેલો હશે 27 નંબર વાળો વિદ્યાર્થી 32 વાળો 59 66 32 ફરી પાછો આવે છે હવે ચાલશે કારણ કે પુરવણી સહિતનો નિદર્શ આપણે પસંદ કરવાનો છે એટલે આ જે વિદ્યાર્થી છે તે બે વખત પસંદ થાય છે એટલે તે કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે ત્યારબાદ 48 નો જે નંબર છે તેનો તે વિદ્યાર્થી અને 25 નંબર વાળો વિદ્યાર્થી આપણા વિદ્યાર્થી શિક્ષક પસંદ કરે છે તો આ રીતે આપણે નિદર્શની પસંદગી કરવામાં આવે છે તો 13મો દાખલો જે આપણે જોયો તે પુરવણી રહિતનો હતો આ છે પુરવણી સહિતનો નિદર્શ આપણે કઈ રીતે પસંદ કરી શકાય પ્રશ્ન નંબર 15 આપેલી સંખ્યાઓનો ઉપયોગ કરીને 350 સમષ્ટિ કદમાંથી 2% નો નિદર્શ આપણે પસંદ કરવાનો છે તો આપેલી તમને સંખ્યા
समष्टि નું કદ કેટલું આપેલું છે એટલે કે સમષ્ટિમાં કુલ એકમો કેટલા છે 350 તેમાંથી આપણે કેટલા કદનો નિદર્શ પસંદ કરવાનો છે નિદર્શ બનાવવાનો છે એ બંને રીતે આપણે નિદર્શ પસંદ કરવાના છે પુરવણી રહિત અને પુરવણી સહિત 2% સમષ્ટિના 2% કદનો નિદર્શ સમષ્ટિમાં કેટલા છે 350 350 ના 2% એટલે 350 ગુણ્યા 2 ના છેદમાં 100 એટલે 7 એકમ આપણે પસંદ કરવાના થાય છે તો સૌપ્રથમ તો આપણે જે કોષ્ટક સંખ્યાઓ આપેલી છે તેને અનુરૂપ આપણે નિદર્શ કદને અનુરૂપ આપણે મોટી સંખ્યાઓ છે તેને ઉગણવી પડશે એટલે સમષ્ટિમાં કુલ કેટલા એકમો છે 350 અને માટે આપણે 350 થી મોટી સંખ્યાને અવગણીશું બરાબર છે 350 થી મોટી સંખ્યાને અવગણતા તો 173 111 352 એ 350 થી મોટી છે તેને આપણે અવગણી દઈએ ત્યારબાદ 563 તો તે પણ ગણતરીમાં નહીં આવે કેમ કે 350 થી મોટો ક્રમ છે તો તે ક્રમનો એકમ કોઈ સમષ્ટિમાં હશે જ નહીં ત્યારબાદ આવશે 405 એ પણ મોટી સંખ્યા છે 545 446 774 691 816 611 અને 816 આટલી સંખ્યાઓ આપણે સમષ્ટિ કદથી મોટી સંખ્યાઓ આથી તે ગણતરીમાં ક્યાંય એની પસંદગી થશે જ નહીં હવે બાકીની જે સંખ્યા વધે છે તે બાકીની સંખ્યાઓ માંથી બરાબર તો બાકીની કઈ સંખ્યાઓ છે તો છે 170 111 002 203 111 233 300 250 અને 10 તો આ સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ વધે છે 3 3 6 7 8 9 સંખ્યાઓ વધે છે તેમાંથી આપણે પુરવણી રહિત અને પુરવણી સહિત કેટલા કદનો નિદર્શ પસંદ કરવાનો છે 7 એકમો પસંદ કરવાના છે સૌપ્રથમ આપણે પુરવણી સહિત કરીએ તો સહિતનો 7 કદનો નિદર્શ તો પ્રથમ 7 આપણે લઈ લઈએ પુરવણી સહિત છે એટલે એક જ આપણું પુનરાવર્તન થઈ શકશે તો પ્રથમ 7 અંકો લેતા પ્રથમ 7 સંખ્યાઓ લેતા 170 ક્રમનો જે એકમ હશે તે પસંદ થશે 111 ક્રમનો એકમ થશે 2 ક્રમનો 002 પૈકી 2 ક્રમનો એકમ પસંદ થશે 203 111 આ પુનરાવર્તન સહિત છે એટલે 111 ફરી વખત ચાલશે કેટલા થયા 3 ને 2 5 થયા પછી આ છઠ્ઠો એકમ એટલે 233 મો ક્રમ જે હોય તે અને 300 ક્રમ જેનો હોય આ 7 એકમો નિદર્શમાં પસંદ થશે તે જ રીતે હવે આપણે પુરવણી રહિત પસંદ કરવાનું થતું હોય તો એક જ સંખ્યા બે વખત આવવી ના જોઈએ પુરવણી રહિત નો 7 કદનો નિદર્શ તો એક જ સંખ્યા બે વખત ના આવવી જોઈએ તો આપણે પ્રથમ 7 લઈએ તો કઈ આવશે 170 111 002 203 111 જો પાછી આવે છે બીજી વખત તો એ નહીં ચાલે અહીંયા કારણ કે પુરવણી રહિતનો છે તેના પછીની સંખ્યા કઈ છે 233 આપણે ગણતરીમાં લેવાની ત્યારબાદ કઈ છે સંખ્યા 300 અને 250 તો આ 7 સંખ્યા એટલે કે આ 7 ક્રમ જે એકમને હશે તે આ 350 ના 2% ના નિદર્શમાં પસંદ થશે આ રીતે આપણે કોષ્ટકનો ઉપયોગ કરી આ પદ્ધતિનું નામ શું છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં એક રીત છે લોટરીની રીત અને બીજી રીત છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની તો આ કોષ્ટક આપણે આ રીતે ઉપયોગ કરીને નિદર્શની પસંદગી કરી શકાય છે તો એક જ પદ્ધતિ આપણે અહીંયા હાલ પરીક્ષા લક્ષી હોવાથી તે આપણે આ દાખલાએ પૂર્ણ કરીએ છીએ પછીના જે દાખલા છે પ્રશ્ન છે 16 17 18 અને છેલ્લે સુધી 16 17 18 અને 19 માં રાખ્યા છે બરાબર છે તો 16 17 18 19 અને 20
પ્રશ્ન જે સ્તરિત અને પદિક નિદર્શના છે તે આપણા અભ્યાસક્રમમાંથી હાલ પૂરતા બાદ થતા હોવાથી તે આપણે અહીંયા અવગણીશું. બરાબર, માટે આ સરળ યાદશીલ નિદર્શન પદ્ધતિ અહીં પૂર્ણ થાય છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સહિત, અને તે સાથે અહીં ચેપ્ટર 7 પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.